દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા નરેન્દ્રભાઈ મોદીના 67મા જન્મદિવસ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ મહાપૂજા, માર્કંડેય પૂજા, આયુષ્ય મંત્ર જાપ તેમજ 125 લાખ મહામૃત્યુંજય જાપ કરવામાં આવ્યા હતા. આજે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 67મો જન્મદિવસ છે, જેને લઈને ખાસ કરીને મોદીજીના ચાહક વર્ગમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર મોદીજીના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે નરેન્દ્રભાઈને દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી પદે સેવા આપી રહ્યા હોય, જેથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોદીજીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરમાં ખાસ વિશેષ મહાપૂજા, માર્કંડેય પૂજા, આયુષ્ય મંત્ર જાપનું આયોજન કરવામાં આવેલ હતું અને મોદીજીને ભગવાન સોમનાથ મહાદેવ નિરોગી દીર્ઘાયુ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પૂજા સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના હસ્તે કરવામાં આવી હતી. આજરોજ ભારત વર્ષના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ભગવાન સોમનાથ દાદાને શ્રી નરેન્દ્રભાઈના આયુ, નિરામય આરોગ્ય તથા દરેક કાર્યોમાં સફળતા માટે વિવિધ પૂજાઓનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું. તેમાં મુખ્યત્વે માર્કંડેય પૂજન, ભગવાન સોમનાથ દાદાની મહાપૂજા અને બ્રાહ્મણો દ્વારા આયુષ્ય મંત્રનો જપ કરવામાં આવ્યો. માર્કંડેય પૂજા એટલે કે જે આપણા જે ચિરંજીવીઓ જે છે, અશ્વત્થામા, બલિર્વ્યાસ, હનુમાનશ્ચ, વિભીષણ, કૃપઃ પરશુરામશ્ચ, સપ્તંચે ચિરંજીવા, આ સાત જે ચિરંજીવી જે કે ગણવામાં આવે છે એની પ્રાર્થના કરી અને આપણા યજમાન શ્રી એટલે કે શ્રી નરેન્દ્રભાઈને પણ ખૂબ લાંબુ અને નિરામય આરોગ્ય મળે તેવી પ્રાર્થના કરવામાં આવે. તો સાથે સાથે રાજ્યસભાના સંસદ એવા ચુનીભાઈ ગોહલે દ્વારા વિશેષ સેવાલક્ષી મહામૃત્યુંજય જાપ રાખવામાં આવેલ. આ તકે સાંસદ ચુનીભાઈ ગોહલે જણાવ્યું હતું કે હું રાજ્યસભાનો સંસદ અને ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું અને નરેન્દ્રભાઈ મોદી અમારા રાજા છે, ત્યારે આજે અમારા રાજાના જન્મદિવસે ભગવાન સોમનાથ તેમને વિરોધીઓ અને આતંકી દેશો સામે લડવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે આ વિશેષ પૂજા રાખવામાં આવેલ છે. અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ, એવો એક મહાન વ્યક્તિ છે અને દેશના રાજા જ કહેવાય. અને એ રીતે હું પાર્લામેન્ટનો મેમ્બર છું અને એક ભારતીય જનતા પાર્ટીનો સૈનિક અને સૈનિકના નાતે મારા રાજાનું એક દીર્ઘાયુષ્ય માટે તમામ અનિષ્ટ તત્વો સામે, અસામાજિક તત્વો સામે, અસામાજિક દેશ સામે, ટેરરિસ્ટ ભરેલા દેશોની સામે ઈશ્વર સોમનાથ દાદા એમને શક્તિ અર્પે એ માટે મહામૃત્યુંજયના જાપ આજે 125 લાખ એમના જન્મદિવસે મેં યથાશક્તિ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સોમનાથ મંદિરની અંદર ચાલુ કરાવ્યું છે. એ એટલા માટે કે બધા સામે લડી શકે અને એમની દીર્ઘાયુષ્ય થાય, કોઈ આવરણ ન આવે, કોઈ કષ્ટ ન આવે એ માટે આજે મેં મહામંત્રીજીના જાપ આજે 125 લાખ કરાવ્યા છે, એ નિમિત્તે હું અહીં આવ્યો છું. અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ભગવાન સોમનાથના અપાર શ્રદ્ધા ધરાવે છે અને સમયાંતરે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા અચૂક પધારે છે. રાકેશ પરડવાનો રિપોર્ટ, સોમનાથ.